બેટા, તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને વિશ્વાસ. વિશ્વાસ? હા વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ચાંદોદ પાસેના જૂના માંડવા ગામે ઓરસંગ નદીમાં પશુ ચરાવવા ગયેલા આધેડ ઉપર મગરે હુમલો કરતા બચાવમાં પત્નીએ હાથમાં રહેલી લાકડીના ફટકા મગરને મારતા મગર આધેડને છોડી જતો રહ્યો હતો. શુક્રવારે ઢળતી સાંજે યાત્રાધામ ચાંદોદ પાસેના જૂના માંડવાના પશુપાલક 55 વર્ષીય ભગવાનસિંહ આંબાલિયા તેમના પત્ની મીનાબેન સાથે ઓરસંગના કાંઠે પશુ ચરાવવા ગયા હતા. દરમિયાન પશુઓને પાણી પીવડાવવા માટે તેઓ નદી કાંઠે પહોંચ્યા હતા ત્યારે મગરે એકાએક કિનારે આવી ભગવાનસિંહનો ડાબો પગ મોંમાં પકડી ખેંચવા લાગ્યો હતો. આથી હાજર પત્નીએ બચાવ માટે બૂમાબૂમ કરી હાથમાં રહેલી લાકડીના ઉપરા છાપરી ફટકા મગરને મારતા મગર પગ છોડી પાણીમાં ચાલ્યો ગયો હતો. પરંતુ મગરે પોતાના જડબામાં આધેડનો પગ ખૂબ જ મજબૂતીથી પકડ્યો હોવાથી પગમાં ખૂબ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ડભોઇ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરા SHG હોસ્પિટલ રેફર કરાયા હતા. એ પાણી પીવા હાથ પગ ધોયા અને પછી પાણી પીવા ગયા, મને મગરે પકડી લીધા ને મેં લાકડીથી બહુ જ માર્યા પણ છોડી દીધું પછી. એટલે ઓરસંગ નદી. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઇ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.